અને મહીસાગર જિલ્લાના કાનીસર ગામના નાના બાળક એટલે ધૈર્ય રાજસિંહ રાઠોડ એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે એમને દવા માટે સહાયતાની જરૂર છે, તો આપની યથાશક્તિ પ્રમાણે સહાય કરવા નમ્ર વિનંતી. અને તમામને નમ્ર વિનંતી કે આ વિડીયો બને એટલો તમારા ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી. જય ખુડિયાર, જય હર્ષિત, જય મોગલ. જય માતા. મિત્રો, હું છું આપણો જિગ્નેશ બારોટ. મિત્રો, તમને એક વાત જણાવવા માંગુ છું કે આપણા પંચમહાલ જિલ્લાના ધૈર્યરાજ રાજદીપસિંહ રાઠોડ આ દીકરાને એક બીમારી થઈ છે અને આ બીમારી ખરેખર બહુ જ ભયંકર બીમારી છે અને આનો ઈલાજ આપણા આખા ઇન્ડિયામાં નથી. આનું એક ઇન્જેક્શન 16 કરોડ રૂપિયાના અંદર આપણે અમેરિકાથી એનું લાવવું પડ્યું છે. તો આ એક બીજો ઇન્ડિયામાં એક બીજો કેસ છે કે જેનો આપણા ઇન્ડિયામાં ઈલાજ છે. તો મારા તમામ ચાહકોને વિનંતી, તમામ મારા ભાઈઓ બહેનો, મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે બની શકે એટલી એને મદદ કરો અને આપણે મદદ કરશું તો જરૂર એને મદદ મળશે અને જરૂરથી એને આ ઇન્જેક્શનના પૈસા ભેગા થઈ જશે. તો બધાને વિનંતી તમારાથી જે અથાશક્તિ પ્રમાણે, મેં કદી તમારા જોડે માગ્યું નથી કાંઈ, પણ આજે દીકરા માટે થઈને હું બે હાથ જોડીને માગું છું કે તમને જે કાંઈ તમને જે કાંઈ જે મળે તો બધા એને તમે દાન કરો. નમસ્કાર, હું છું આપણો વિક્રમ ઠાકોર. મિત્રો, મહીસાગર જિલ્લાના કાનીસર ગામના એક નાનો બાળક ધૈર્યરાજસિંહ રાઠોડ, જેને એક ગંભીર બીમારી છે, બીમારીનું નામ છે SMA1. આ બીમારીમાં એની સારવાર માટે 1 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. તો મારે દરેકને વિનંતી છે કે અમારા ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે દરેક યથાશક્તિ દાન કરે. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું કિંજલ દવે આજે આપ સૌને એક નમ્ર વિનંતી અને અપીલ કરવા આવી છું. ગોધરા સિટીમાં રહેતો એક નાનકડું બાળક જેનું નામ છે ધૈર્યરાજસિંહ, એક ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યું છે, જેની ઉંમર માત્ર 3 મહિનાની છે. અને આ બીમારીનો ઈલાજ ફક્ત અમેરિકાથી 16 કરોડનું ઇન્જેક્શન આવે છે, એનાથી જ આ બાળકનો ઈલાજ થઈ શકે એમ છે. અને માતા પિતા ખૂબ જ મધ્યમ વર્ગમાંથી હોવાથી આ બાળકનો ઈલાજ શક્ય નથી, જેથી આપણે ધૈર્યરાજસિંહને આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જેનાથી જે પણ બને આપણે ધૈર્યરાજસિંહને મદદ કરીએ અને ધૈર્યરાજ પોતાની જિંદગી આગળ સુખી રીતે અને સ્વસ્થ રીતે જીવે એના માટે આપણે સૌ પ્રાર્થના કરીએ અને એમના માટે ડોનેટ કરીએ. આ વિડીયોના અંતમાં એક પોસ્ટર છે, એમાં ધૈર્યરાજના એકાઉન્ટની ડિટેલ છે. તો દરેક લોકો આ વિડીયોને શેર કરજો અને પોતાનાથી બનતી હેલ્પ કરજો. જય માતાજી. જય માતાજી. મિત્રો, હું છું સિંગર સીતાલ ઠાકોર અને આજે આપ સૌ પાસે હું એક અપીલ કરવા આવી છું કે અત્યાર સુધી આપ સૌએ મારા ગીતોને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ સપોર્ટ આપ્યો, પણ આજે હું તમારી પાસે જે અપીલ કરવા આવી છું એ એક માનવતાને મહેકાવાની અપીલ છે, એક સેવાજ્ઞાની અપીલ છે કે આપણા ગુજરાતનું એક બાળક જેનું નામ ધૈર્યરાજસિંહ રાઠોડ છે અને જેની ઉંમર ફક્ત ને ફક્ત 3 મહિનાની છે અને એ બાળકને એક ગંભીર બીમારી લાગુ પડે છે જેના ઈલાજ માટે જે ઇન્જેક્શન જોઈએ છે એ આપણા દેશમાં નથી બનતું, એ આપણે વિદેશથી મંગાવવું પડે છે અને જેની કિંમત છે 16 કરોડ રૂપિયા. તો તમે બધા જાણો છો કે આટલા બધા પૈસા ભેગા કરવા એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. તો પ્લીઝ આપણે સૌ ધૈર્યરાજસિંહને આપણા આપણા ઘરનું બાળક ગણી અને ફૂલ નહીં તો ફૂલની પાંખડીએ એમના પરિવારને આપણે લોકો મદદ કરીએ, એટલી હું તમારી પાસે અપીલ કરું છું. અને હા, આ પૈસા કોઈએ પણ રોકડા આપવાની જરૂર નથી. ધૈર્યરાજસિંહ રાઠોડ કરીને એક એકાઉન્ટ છે, એમાં તમે તમારું યોગદાન ટ્રાન્સફર કરી શકો છો. અને પ્લીઝ તમારી પાસે હું રિક્વેસ્ટ કરું છું કે પણ જે પણ કંઈ તમારી પાસે હોય તે પૈસા તમે ધૈર્યરાજસિંહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો અને ફૂલની તો ફૂલની પાંખડી પ્લીઝ આ લોકોને મદદ કરો. અને તમારાથી પૈસા દેવાનું શક્ય ના હોય તો તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી આ વિડીયો આખા ગુજરાતમાં ફરવેટ થાય અને વધુ ને વધુ લોકો આ વિડીયોને જોઈ શકે. અને એટલે જેટલા લોકો આ વિડીયો જોશે એટલી જ આ લોકોને વધારે મદદ થશે. તો પ્લીઝ કંઈ ના થાય તો આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં.
અને મારી તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે પ્લીઝ થોડું ને થોડું આપો તો આ બાળક કદાચ આપણી વચ્ચે આ દુનિયા જોઈ શકે પ્લીઝ અને મહીસાગર જિલ્લાના કાનીસર ગામના નાના બાળક એટલે ધૈર્ય રાજસિંહ રાઠોડ એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે એમને દવા માટે સહાયતાની જરૂર છે તો આપની યથાશક્તિ પ્રમાણે સહાય કરવા નમ્ર વિનંતી અને તમામને નમ્ર વિનંતી કે આ વિડીયો બને એટલો તમારા ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી જય ખોડિયાર જય હર્ષિત જય મોગલ જય માતા મિત્રો હું છું આપનો જિગ્નેશ બારોટ મિત્રો તમને એક વાત જણાવવા માંગુ છું કે આપણા પંચમહાલ જિલ્લાના ધૈર્યરાજ રાજદીપસિંહ રાઠોડ આ દીકરાને એક બીમારી થઈ છે અને આ બીમારી ખરેખર બહુ જ ભયંકર બીમારી છે અને આનો ઈલાજ આપણા આખા ઇન્ડિયામાં નથી આનું એક ઇન્જેક્શન 100 કરોડ રૂપિયાના અંદર આપણે અમેરિકાથી એનું લાવવું પડ્યું છે તો આ એક બીજો ઇન્ડિયામાં એક બીજો આવો કેસ છે કે જેનો આપણા ઇન્ડિયામાં ઈલાજ છે તો મારા તમામ ચાહકોને વિનંતી તમામ મારા ભાઈઓ બહેનો મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે બની શકે એટલી એને મદદ કરો અને આપણે મદદ કરશું તો જરૂર એને મદદ મળશે અને જરૂરથી એને આ ઇન્જેક્શનના પૈસા ભેગા થઈ જશે તો બધાને વિનંતી તમારાથી જે યથાશક્તિ પ્રમાણે મેં કદી તમારું માગ્યું નથી કાંઈ પણ આજે દીકરા માટે થઈને હું બે હાથ જોડીને માગુ છું કે તમને જે કાંઈ તમને જે કાંઈ જે મળે તો બધા એને તમે દાન કરો નમસ્કાર હું છું આપનો વિક્રમ ઠાકોર મિત્રો મહીસાગર જિલ્લાના કાનીસર ગામના એક નાનો બાળક ધૈર્યરાજસિંહ રાઠોડ જેને એક ગંભીર બીમારી છે બીમારીનું નામ છે SMA1 આ બીમારીમાં એની સારવાર માટે 1 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે તો મારે દરેકને વિનંતી છે કે અમારા ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે દરેક યથાશક્તિ દાન કરે નમસ્કાર જય માતાજી મિત્રો હું કિંજલ દવે આજે આપ સૌને એક નમ્ર વિનંતી અને અપીલ કરવા આવી છું ગોધરા સિટીમાં રહેતો એક નાનકડું બાળક જેનું નામ છે ધૈર્યરાજસિંહ એક ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યું છે જેની ઉંમર માત્ર 3 મહિનાની છે અને આ બીમારીનો ઈલાજ ફક્ત અમેરિકાથી 16 કરોડનું ઇન્જેક્શન આવે છે એનાથી જ આ બાળકનો ઈલાજ થઈ શકે એમ છે અને માતા પિતા ખૂબ જ મધ્યમ વર્ગમાંથી હોવાથી આ બાળકનો ઈલાજ શક્ય નથી જેથી આપણે ધૈર્યરાજસિંહને આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેનાથી જે પણ બને આપણે ધૈર્યરાજસિંહને મદદ કરીએ અને ધૈર્યરાજ પોતાની જિંદગી આગળ સુખી રીતે અને સ્વસ્થ રીતે જીવે એના માટે આપણે સૌ પ્રાર્થના કરીએ અને એમના માટે ડોનેટ કરીએ આ વિડીયોના અંતમાં એક પોસ્ટર છે એમાં ધૈર્યરાજના એકાઉન્ટની ડિટેલ છે તો દરેક લોકો આ વિડીયોને શેર કરજો અને પોતાનાથી બનતી હેલ્પ કરજો જય માતાજી જય માતાજી મિત્રો હું છું સિંગર સીતલ ઠાકોર અને આજે આપ સૌ પાસે હું એક અપીલ કરવા આવી છું કે અત્યાર સુધી આપ સૌએ મારા ગીતોને ખૂબ પ્રેમ આપ્યો ખૂબ સપોર્ટ આપ્યો પણ આજે હું તમારી પાસે જે અપીલ કરવા આવી છું એ એક માનવતાને મહેકાવાની અપીલ છે